આવું છું. ઓર ગુજરાતમાં રાજસ્થાનમાં જે ફરક છે, આ ફરક છે કે જો અહીંયા મહિલાઓનો પણ જો એ તમામ પ્રકારના પ્રોગ્રામમાં એન તમામ પ્રકારના બિઝનેસ ખેતી તમામમાં જો એ મહિલાઓનો એક સરખો પાર્ટિસિપેશન છે. તો આ જે મહિલા શક્તિ આજ અહીંયા જે હાજર છે એનું પણ હું સ્વાગત કરું છું. ઓર આપણે આજ જે ભેગા થયેલા છે એનો હેતુ હું આપને કહું છું કે સરકાર જે છે આજ વ્યાજખોરોને ત્રાસથી જનતાના મુક્ત કરાવવા માટે બહુ કટિબદ્ધ છે. ઓર વારંવાર પ્રયાસ કરે છે કે તમે વ્યાજખોરોને ત્રાસથી બહાર નીકળીને જે આપણી જે ઇન્સ્ટિટ્યુશનલ ફોરમ છે, જે બેંકો છે, જે ઘણી બધી સંસ્થાઓ છે, જે તમે ઓછા વ્યાજમાં જે ઓછા વ્યાજમાં પૈસા આપતી હોય એનાથી મદદ લઈને તમે કઈ સારી રીતે તમારા મોટા બિઝનેસ, નાના બિઝનેસ, તમારી ખેતી એ બધી વસ્તુ કઈ રીતે કરી શકાય એને માટે સરકાર બહુ કટિબદ્ધ છે. સીએમ સાહેબ અને એચએમ સાહેબ ઘણા બધા પ્રોગ્રામમાં જે છે આ જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યાજખોરોને ત્રાસથી જે ત્રસ્ત છે એ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી શકે છે. તો હું આપને કહું છું કે જે કાયદો છે એ કાયદામાં આ લખેલો છે કે જો એ કોણ વ્યાજ આપવાનો ધંધો કરી શકે છે ઓર કેટલો વ્યાજ લઈ શકે છે એની એક જોગવાઈ છે. જેમ કે કોઈ પણ વ્યાજના પૈસા આપતા હોય તો એને પાસે એક લાયસન્સ હોવાનું જરૂરિયાત, ફરજિયાત લાયસન્સ હોવું જોઈએ. અગર વગર લાયસન્સ કોઈ વ્યાજનો ધંધો કરતો હોય તો ગેરકાયદેસર છે, એને વિરુદ્ધ ગુના દાખલ થશે. બીજું જે છે આ જે લાયસન્સ ધારક જે છે જે વ્યાજ આપશે, વ્યાજ ઉપર પૈસા જે આપશે એની વ્યાજ કેટલો લઈ શકે એની લિમિટ છે ખરેખર. તો કોઈ પણ 1.5%થી વધારે વ્યાજ ના લઈ શકે એવું હોય કાનૂનમાં જોગવાઈ છે આપણે. તો કોઈ પણ જગ્યા તમારે અહીંયા તમારે ધ્યાને આવતું હોય કે જે વગર લાયસન્સ વ્યાજનો ધંધો કરતો હોય ઓર 5%, 10% જેવું વ્યાજ લેતો હોય તો તમે તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરજો. તમારા પ્રોટેક્શન જે છે ને, તમે એવું લાગતું હોય કે જો તમે કોઈ ધમકી આપશે તમારો બધો ધંધો બંધ કરાવી દેશે તો એવું કોઈથી ભીખવાનો નથી. હું છું અને આખું પોલીસ તંત્ર તમારે સાથે છે, કોઈથી ભીખવાનો નહીં કંઈ તમને. ઓર બીજું હું આપને કહું છું કે જે રીતે પોલીસ તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે આ રીતે તમારી આર્થિક સુરક્ષા માટે સરકાર ઘણો બધો તંત્ર ઊભો કરેલો છે. એમાં સૌથી જે મોટો મહત્વપૂર્ણ ભાગ છે આ તમારા બેન્કિંગનો સિસ્ટમ છે. આ તમામ પ્રકારના સરકારી અને પ્રાઇવેટ બેંક છે, બીજા તમામ પ્રકારની સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ છે, એ તમે પૈસા વ્યાજ ઉપર લોન ઉપર આપવા રેડી છે. તો આજનો જે પ્રોગ્રામ જે છે આ એનું નામ લોન મેળો છે. લોન મેળામાં બે વસ્તુ કરવાની છે કે એક તો જે છે આપણે એમાં એઝ એ સંસ્થાઓ જે છે આપને સરકાર તરફની જેટલી જે પણ એની સ્કીમો છે આ સ્કીમોની માહિતી આપશે કે ભાઈ કઈ કઈ સ્કીમ છે, આ સ્કીમમાં કઈ રીતે તમે લાભાર્થી થઈ શકો એને માટે આ એક એક આ કહી શકો કે તમે સૂચના આપવા માટે યા પછી તમે અવેરનેસ કરવા માટે આજ ભેગા થઈએ છે. ઓર બીજું જે છે લાભાર્થી જેને આજના આપણે લોન મેળામાં જેટલા લાભાર્થીઓને લાભ અપાવવાનો છે આજ જેટલા ફોર્મ ભરવાના છે આજ અહીંયા થવાના છે. તો હું આપની બધાથી વિનંતી કરું છું કે કોઈ પણ વ્યાજખોરોને ત્રાસથી આપણે જો એ બીકવાનો નહીં, પોલીસને ઇન્ફોર્મ કરવાનો, પોલીસને સૂચના દેવાની. બીજો સરકારની જે પણ સ્કીમ્સ છે, જે પણ ઘણા બધા જે સ્કીમ છે એમાં તમે 20 લાખ સુધીનો લોન લઈ શકો તમે કોઈ નાનો વ્યવસાય ઊભો કરવા માટે. પછી તમે કિસાન ક્રેડિટ કાર્ડથી જેટલા પણ ફાર્મર છે ફાર્મર જો એનાથી જો વ્યાજ ઉપર જો લોન ઉપર જો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરથી લઈ શકે. તો આ રીતે સરકારની ઘણી બધી સ્કીમો છે ઓર આ સ્કીમો તમામ સ્કીમોની માહિતી આજ તમે અહીંયા આપવાના છે.
ઓર એ લાભાર્થીઓને અહીંયા એમાંથી ઘણા બધાને લાભ પણ આપવાનો છે. બીજો, હું આપને આજ ઘણા બધા ભેગા થયેલા છે તો પોલીસ ખાતાના વડા રીતે આ જિલ્લાના તમામ માણસોથી મારી આ વિનંતી છે કે પોલીસ જે છે, પોલીસનો તંત્ર ઓ તમારે માટે છે. ઓર કોઈ પણ જગ્યા તમારે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવતી હોય ઓર જે અમારી સત્તામાં છે તો આ એને માટે અમે તમારી મદદ કરવા માટે તત્પર અને કટિબદ્ધ છીએ. ઓર પોલીસ જે છે, પોલીસનો કોઈ જાતિ ધર્મ કંઈ પણ નથી. અમારી એક જ ફક્ત અને ફક્ત જે અમારો ધર્મ અને જાતિ છે, અમારી લોકોની સેવા કરવાની, અને અમારે પોલીસ અમારો ધર્મ છે. જો ના બીજી ના અમારી કોઈ જાતિ છે, ના કોઈ ધર્મ છે. ઓર ત્રીજી વસ્તુ હું આપને કહું છું કે પોલીસ જે નાના અને મોટા તમામ પ્રકારના માણસોની સેવા માટે છે. ઓર મારો જે ભારણ જે છે, આ નાના માણસોની સેવા યા નાના માણસોને મદદ કરવા માટે વધારે છે. તો કોઈને એવું લાગતું હોય કે જોઈએ કે ભાઈ અમે નાના માણસ છીએ, જો પોલીસ અમારી મદદ ના કરશે તો ક્યારેક નહીં વિચારવાનો. તો આ હું ખાતરી આપું છું કે તમામ પ્રકારના કોઈ પણ ગેરકાયદેસર કામ ચાલતું હોય જે પોલીસ ખાતાની સત્તામાં છે, તમે એની ઇન્ફોર્મેશન આપો અને અમે તમારી મદદ માટે તત્પર છીએ. પર આપ બધા તમારો કિંમતી સમય કાઢીને, મને ખબર છે અત્યારે વરસાદનો મોસમ છે તો તમામ ઘણી બધી જગ્યાએ વાવતર કરતા હોય યા ખેતરને તૈયાર કરતા હોય યા ઘણા બધા જે પોતપોતાનું કામ છોડીને અહીંયા આવ્યા હોય, તો એટલો સમય કિંમતી સમય કાઢીને આવ્યા એને અમારા આમંત્રણને માન આપીને આવ્યા, તો હું આપનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ સર આપના મૂલ્યવાન માર્ગદર્શન બદલ. હવે અત્યારે સર આપણી વચ્ચે અમુક લાભાર્થીઓ અહીંયા હાજર છે કે જેમને વિવિધ સંસ્થાઓ અને પોલીસની મદદથી એમની કાર્યવાહીને ઝડપી કરી અને લોન સેન્કશન થઈ છે, એવા લાભાર્થીઓને આપના હસ્તે સાહેબે તો હું આમાં લાભાર્થીઓના નામ બોલીશ તો એ લાભાર્થી બહેનો જે છે એ આવે, હું અહીંથી એમને કઈ યોજનામાં લાભ મળ્યો છે એ જણાવીશ અને આ જાહેર મંચ ઉપર સહાય આપવાનો હેતુ એ છે કે આ સહાય જોઈ અને તમારામાં પણ એ પ્રેરણા થાય કે મારે પણ સરકારી સહાય લેવી છે, અને સરકારી સહાય લેવા માટે તમે આ જે ટેબલો લાગેલા છે ત્યાં સંપર્ક કરી શકો, એટલે માટે જાહેર મંચ ઉપર અમે લાભાર્થીઓને બોલાવીએ છીએ. સર NRLM યોજના અંતર્ગત બહેનો જે છે એમને આ લાભાર્થી તરીકે આપણે બોલાવીએ છીએ. તો NRLM યોજનામાં કંચનબેન રસિકભાઈ પટેલ અને હસુમતીબેન પટેલ મોટા હરિપુરાના છે, એને કેશ ક્રેડિટ લોન મંજૂર થઈ છે 1 લાખ રૂપિયા. તો એમને આ 1 લાખ રૂપિયા સરકારી કેશ ક્રેડિટ લોન UDC બેંક દ્વારા ADC બેંક દ્વારા શિવ મિશન મંગલમ ટ્રસ્ટ બીજા છે ઉર્મિલાબેન જસવંતભાઈ પટેલ અને પ્રેમિલાબેન પટેલ, એમને પણ NRLM યોજના અંતર્ગત CIF ફંડમાં 6 લાખ રૂપિયાની લોન સહાય છે. અને તાલુકા પંચાયત કચેરીનું આ ખૂબ જ કસાળું સ્ટેપ છે, ખૂબ ખૂબ અભિનંદન. પટેલ જાનકીબેન હરજીભાઈ ચંદ્રનગરથી આવે છે અને પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્ર
પ્રાકૃતિક ખેતીમાં એમને ખૂબ અંગત રસ લઈ અને ખૂબ સારું કામ કરેલ છે. પટેલ નીતાબેન ભૂદરભાઈ એમને પણ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સારી એવી કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. મકવાણા જશીબેન શંકરભાઈ હાજર છે બેન? હવે નેશનલ રૂરલ અત્યાર સુધી વિસ્તારમાં જે ફેરિયા હોય છે એમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 10,000, 20,000 અને 50,000ની લોન મળતી હોય છે સર. તો નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 1300 ઉપરાંત ફેરિયાઓને સર અહીંયા 10,000, 20,000 અને 50,000ની લોન મળી છે અને બીજી પ્રક્રિયા હાલ ચાલુ છે અને એમના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ બેંક ઓફ બરોડાના કર્મચારી અધિકારીઓ આવેલા છે. એ પણ એમાં વિરમગામ નગરપાલિકા દ્વારા 1700 જેટલા ફેરિયાઓને 10,000, 20,000 અને 50,000ની લોનો એનાયત કરવામાં આવી છે. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે મણિબેન જશીબેન અત્યારે હાજર છે કે જેમણે NRLM અંતર્ગત લાભ લીધો છે સરકારી સહાય યોજનાનો, એ આપણી વચ્ચે પોતાના બે શબ્દો રજૂ કરશે. અધિકારી તથા મારા ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. હું વણી ગામની છું. મારું નામ જશીબેન શંકરભાઈ મકવાણા છે. હું ઘણા વર્ષથી NRLM મિશન મંગલમ સખી મંડળો ચલાવું છું, જેમાં અમને વિવિધ પ્રકારની સરકારી લોનો મળેલી છે. ઉત્કર્ષ મહિલાની લોન મળેલ છે વગર વ્યાજની, CC લોન પણ મળેલ છે અને વીઓમાંથી પણ મળેલ છે. આમ અમે અમારા ગામમાં 15-20 લાખનું ધિરાણ કરેલ છે, જેમાં મેં પોતે જ 3.5 લાખ મારા છોકરાને ભણાવવા માટે, CA કરાવવા માટે મેં પોતે 3.5 લાખ રૂપિયા લીધેલ છે. તો આ મંડળો દ્વારા વિધવા બહેનોને લગ્ન પ્રસંગમાં ગરીબ માતા પિતા હોય તેને બાળકોને ભણાવવા માટે આ આપણે જે મિશન મંગલમ ચાલે છે NRLM એમાંથી ઘણો બધો લાભ થાય છે અને બહેનોને ક્યાંય કોઈની પાસે હાથ લાંબો કરવા જવું પડતું નથી અને વગર વ્યાજે આપણને પૈસા મળી રહે છે. બાર કોઈની પાસે અત્યારે પૈસા લેવા જઈએ તો આપણે દાગીના આપતા 3% લેખે પૈસા આપે છે, તો આપણને આમાં કોઈ વ્યાજ નહીં કે કોઈ દાગીના નહીં, વગર વ્યાજે આપણને આમાંથી લોન મળી રહે છે અને બધી બહેનો ખૂબ આનો ઉપયોગ કરે છે અને ઘણી બહેનો આમાંથી સહાય લે છે અને ગૃહ ઉદ્યોગ પણ ખોલે છે. કોઈ અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ ખોલે છે,
કોઈ સાડીનો ગૃહ ઉદ્યોગ ખોલે છે, આમ બહેનો વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તો સખી મંડળમાંથી અમને ઘણો બધો લાભ મળેલ છે અને અમે બધી બહેનોએ ઘણો બધો લાભ લીધેલ છે. જય હિન્દ. ખૂબ સરસ. આ યોજનાનો લાભ લઈને તમામે એમાંથી પ્રેરણા લેવી જોઈએ અને જે કોઈ પણ જરૂરિયાતમંદ લોકો છે એમણે આ સરકારી યોજનાનો લાભ લઈ અને પોતાના ધંધા વિકસાવવા જોઈએ. આપણી વચ્ચે LDM બેંક છે, આપણી જિલ્લાની એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. એમના વિરમગામ બ્રાન્ચના મેનેજર શ્રી અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તો એમને કહીશ કે આશીષ સર કે પાઠક સાહેબ છે, મૌલિક પાઠક સાહેબ હાજર છે. હું કહીશ કે સંક્ષિપ્તમાં SP સાહેબ ઉપસ્થિત છે, તો સંક્ષિપ્તની એમાં માહિતી આપો જેથી અત્રે બેઠેલા તમામ હાજર લોકો સરળતાથી આ યોજનાઓનો લાભ લઈ શકે અને પોતાની પ્રગતિ કરી શકે. માન્ય અહીંથી અમદાવાદથી બધાને SP સાહેબ, EYSP સાહેબ, PI સાહેબ અને વિરમગામના બધાને તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી હાર્દિક સ્વાગત કરું છું. એમ સાહેબે વાત કરી કે વ્યાજખોરનું અત્યારે દૂષણ એટલું બધું વધારે છે, તો એનાથી આપણે બચવા માટે શું કરવું જોઈએ, તો રાષ્ટ્રીયકૃત બેંકોના વ્યાજદરો ઓછા હોય છે, એના માટેની અલગ અલગ સરકારની સ્કીમો છે. સૌ પ્રથમ તો જે લોકોનું બેંકમાં બચત ખાતું નથી એની બેંકની સ્કીમ પ્રમાણે દરેકે દરેકનું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની સ્કીમ પ્રમાણે દરેકે વ્યક્તિનું ખાતું હોવું જરૂરી છે. તો જેનું પહેલાં તો એવો આગ્રહ હું કરીશ કે જેનું પણ બચત ખાતું નથી એ સૌ પ્રથમ તો પહેલાં બચત ખાતું ખોલાવે, જેથી આગળની પછી લોનની પ્રોસેસ જે છે એના માટે એ ઉપયોગી નીવડે. ગવર્મેન્ટની સહાયની વાત કરીએ તો ગવર્મેન્ટે અત્યારે PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જનજીવન વીમા યોજના છે અને અટલ પેન્શન યોજના, ત્રણ જે સ્કીમ અત્યારે ચાલે છે એનો લાભ પણ સર્વે લોકો લે. કેમ કે 12 રૂપિયાના નજીવા પ્રીમિયમથી લઈ અને આખો અકસ્માતનો વીમો 2 લાખનો વીમો જે છે એ ગવર્મેન્ટ આપી રહી છે. આ ત્રણેય સ્કીમનો જે ખાતું ખોલાવીને લોકો લાભ લે એવી સૌને આગ્રહ કરું છું. એ ઉપરાંત જે રીતે સાહેબે વાત કરી કે જેમ ધિરાણનું જે અત્યારે દૂષણ જે છે, વ્યાજનું દૂષણ, તો એમાં સૌથી જે ખેડૂતો માટેની જે આ વિરમગામ તાલુકો છે, ખેતીલક્ષી પ્રવૃત્તિઓ માટે અને ખેડૂતલક્ષીઓ માટેની પ્રવૃત્તિઓ એ વધારે પ્રમાણમાં છે, તો દરેક 8-7 બાર અને જે લોકોની પાસે જમીન ધરાવતા લોકો છે એ લોકોને 7% વ્યાજદરથી દરેક રાષ્ટ્રીયકૃત બેંક જે છે એ ધિરાણ આપે છે. 2% જે સબવેન્શન ગવર્મેન્ટનું જે છે એ ગવર્મેન્ટ આપે છે, બાકીના 7% દરેથી બેંક આપે છે. પ્લસ તમે જો 365 દિવસની અંદર જો એ વ્યાજનું ધિરાણ ભરપાઈ કરો છો તો ગવર્મેન્ટ તરફથી એ પણ માફી આવે છે, એટલે 7-7% માફ થઈ જાય છે. 0%ના વ્યાજદરથી તમે જે છે પાક ધિરાણ 3 લાખ સુધીની રકમ જે છે દરેકે દરેક ખેડૂત મેળવી શકે એ માટેની સરકારની સ્કીમ છે. દરેક રાષ્ટ્રીયકૃત બેંકમાં સ્કીમ લાગુ છે, જેનું કિસાન ક્રેડિટ કાર્ડ તરીકે એ સ્કીમનું નામ જે છે કિસાન ક્રેડિટ કાર્ડ છે. એ સ્કીમના દરેક વ્યક્તિઓ, જે લોકો ખેડૂતો છે જેમની આગળ 8-7 બાર નથી અને ક્યાંય પણ ધિરાણ નથી મેળવેલું, એ લોકો વધુમાં વધુ આ લાભ મેળવે એવો આગ્રહ કરું છું. આ સિવાય ગવર્મેન્ટની સ્કીમોમાં જે સ્પોન્સર્ડ સ્કીમો જે છે એમાં PM સ્વનિધિ એટલે કે 10,000, 20,000 અને 50,000 એ રીતના 3 સ્ટેજમાં પ્રધાનમંત્રીની સ્વનિધિ યોજના જે છે એમાં દરેક વ્યક્તિ જે આત્મનિર્ભર બને એના માટે PM સ્વનિધિ યોજના માનનીય PM સાહેબ શ્રીએ લાગુ કરેલી છે. 2022થી આ સ્કીમ ચાલુ છે અને શરૂઆતમાં 10,000ની રકમથી તમને આનો લાભ મળે છે PM સ્વનિધિનો. 10,000ની લોન તમે રેગ્યુલર ભરપાઈ કરો છો 1 વર્ષની અંદર, પછી 20,000 અને 20,000ની રકમ ભરપાઈ નિયમિત રીતે રકમ ભરપાઈ કરો છો તો 50,000. આ રીતની 3 તબક્કામાં PM સ્વનિધિ સહાયની અત્યારે ચાલુ છે સ્કીમ. એનો પણ વધુમાં વધુ સ્ટ્રીટ વેન્ડર લોકો જે છે એટલે કે ફેરિયાઓના માટે આ સ્કીમ લાગુ છે, એનો લાભ મેળવે બધા એવી આગ્રહ કરું છું. આ સિવાય PM વિશ્વકર્મા યોજના પણ ગવર્મેન્ટે લાગુ કરી છે, એનો પણ લાભ મેળવે. PM વિશ્વકર્મામાં પણ જે લોકો લુહાર, સુથાર, કડિયા એના માટેની ગવર્મેન્ટની હાલમાં લાગુ થયેલી જે સ્કીમ છે. એ સિવાય પ્રધાનમંત્રી મુદ્રા યોજના એની પણ 1 લાખથી લઈને 10 લાખ સુધીની કિશોર, શિશુ અને તરુણ એ પ્રકારની 3 અલગ અલગ સ્કીમો જે છે
એનો લાભ છે 1 લાખથી લઈને 10 લાખ સુધીની સ્કીમ જે છે લોન ગવર્મેન્ટ સ્પોન્સર્ડ સ્કીમ એ પણ લાગુ છે. આ સ્કીમ પણ લાગુ છે અને એને પ્રધાનમંત્રી પીએમએમઆઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ સ્કીમથી લાગુ છે. અલગ અલગ આ સ્કીમો જે છે સોશિયલ સિક્યુરિટીઝની સ્કીમો અને પ્રધાનમંત્રીએ જે લાગુ કરેલી સ્કીમો એનો દરેક વ્યક્તિઓ આગ્રહ એવો રાખીશ કે દરેક વ્યક્તિઓ જેટલા મેક્સિમમ લોકો છે એ બધા પોતપોતાની રીતે ખાતું જેનું ના હોય પહેલી પ્રથમ શું એની રિક્વાયરમેન્ટ એ છે કે બચત ખાતું હોવું જરૂરી છે. બચત ખાતું ખોલાવી અને આગળ આ રીતે તમામ સ્કીમનો લાભ લે. પાંચ ધિરાણ જે સૌથી વિશેષ જે વસ્તુ સાહેબે વાત કરી છે એસપી સાહેબે અને પીઆઈ સાહેબે કે વ્યાજખોરીનું દૂષણ ડામવા માટેની એક આ પહેલ છે માનનીય ડીજી સાહેબની સૂચનાથી, તો એ માટે હું આગ્રહ એ જ કરીશ કે ગોલ્ડ લોન જે લોકો અહીંયા અમારા પણ ખાસમાં બેંકમાં અમે જે રીતે જોતા હોઈએ છીએ અવારનવાર એ વસ્તુ ખ્યાલે આવે છે કે ગોલ્ડ લોન એગ્રીકલ્ચર ગોલ્ડ લોન જે બેંક 8% નજીવા દરે આપે છે એ માણસો 1.5% એટલે આમ અંદાજિત સાહેબ ગણો તમે તો લગભગ 20% અથવા 24% વ્યાજ વાર્ષિક વ્યાજદરના એટલા ઊંચા વ્યાજદર ચૂકવીને માણસો ગોલ્ડ લોન એટલે લગભગ 1.5% જે આપણે વાત કરી કે 1.5% હાઈએસ્ટ લેવાનું હોય છે એના કરતાં તો લગભગ 24% અથવા 25% વાર્ષિક વ્યાજ દરે લોકો ગોલ્ડ લોન પોતાનું સોનું ગીરવે મૂકી અને વ્યાજે લોન લેતા હોય છે. એ મારા સર્વિસમાં આજે નજરમાં આવ્યું છે એ સૌથી મોટી વસ્તુ છે કે માણસો જે રીતના લોન લે છે 1 લાખનું તમે 25,000 વ્યાજ ભરો અને માની લો કે તમે એમાં જો ડિફોલ્ટ કરો છો અથવા 6 મહિના 12 મહિના થઈ જાય છે તો એ સોનું પણ જાય છે અને 30-40% એટલે કે ઓલમોસ્ટ આપણા જે સોનાની રકમ છે એના કરતાં 50% રકમ તો તમે વ્યાજની અંદર ચૂકવો છો. સાહુકારી વ્યાજ જેને કહેવાય સીધા સાવ એ સાહુકારી વ્યાજ જે છે ન લાગે એના માટે વધુમાં વધુ લાખ લોકો એગ્રીકલ્ચર ગોલ્ડ લોનનો લાભ લે કેમકે એમાં સ્ટેટ બેંકમાં 8.25% વ્યાજ દરે ખેડૂતોને લોન મળે છે એગ્રીકલ્ચર ગોલ્ડ લોન. તો આપ આ બધી સ્કીમ જે છે પીએમએસપીવાય પીએમજેજેપીવાય અટલ પેન્શન યોજના એ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ જે ખેડૂતો છે એના માટે 5 ધિરાણ 8-7 બારની નકલ એ લઈ અને આપ આવી શકો છો કે જેથી કરીને તમને ધિરાણ 3 લાખ સુધી જે છે ગવર્મેન્ટ વગર વ્યાજનું ધિરાણ છે એ રીતનું ધિરાણ અને એગ્રીકલ્ચર ગોલ્ડ લોન. તો આટલી 4-5 જે સરકારની જે સીધી સહાયવાળી જે સ્કીમો છે એનો વધુમાં વધુ અહીંયા ઉપસ્થિત લોકો લાભ લે એ હું આગ્રહ કરીશ. બાકી આટલી વિશાળ સંખ્યામાં અહીંયા આપ ઉપસ્થિત રહ્યા છો અને જે આપે જે પહેલ કરી છે સાહેબ કે વ્યાજ દૂષણખોર જે છે વ્યાજ મુક્તિ ડામવા માટેની આ જે પહેલ છે ખરા અર્થમાં બહુ સારી એવી પહેલ છે. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વતી આપ સૌના પહેલને બિરદાવું છું અને ફરીથી આપ સૌએ મને અહીંયા બોલવાની તક આપી છે અને સ્ટેટ બેંક વતી જે વિચારો રજૂ કરવાની તક આપી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ પાઠક સાહેબ. સાહેબના આખા સ્પીચ દરમિયાન આપણે જાણવા મળ્યું કે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો બેંકની અંદર તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે. અહીંયા અમે એવી સુવિધા ઊભી કરી છે કે જે કોઈ પણ અત્રે અહીંયા નાગરિકો આવ્યા છે જો એમની પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ અને બેંક ઓફ બરોડા એના ડેસ્ક લાગેલા છે. તો જે લોકો બેંક એકાઉન્ટ નથી ધરાવતા એ લોકો અહીંયા પોતે બેંક એકાઉન્ટ ઓપન કરવાની કાર્યવાહી કરી શકે છે અને ત્યારબાદ યોજનાનો લાભ લઈ શકે છે. આપણે પાઠક સાહેબ પાસેથી જાણ્યું કે ખેડૂતો વગર વ્યાજની પાક ધિરાણ લોન પણ લઈ શકે છે, ઓજારો માટે એટલે ખેતીના ઓજારો માટે એમને સબસિડીવાળી લોન પણ ઉપલબ્ધ છે. એ સિવાય નગરપાલિકા જે છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના દ્વારા પણ લોન આપે છે. એ સિવાય સુકન્યા શ્રીનિધિ ફંડ દ્વારા પણ બાળકો જે દીકરી હોય છે એના લગ્નનો ખર્ચ પૂરો કરવા માટે પણ આ યોજનાની અંદર તમે નાની બચત કરો તો દીકરી પરણાવવા જેવી થાય ત્યારે તમારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે નહીં અને તમારે લગ્નના ખર્ચને પહોંચી વળો છો. આ રીતે બાળક નાનું હોય ત્યારથી લઈને એના ભણવા સુધી વિદેશમાં તમારે એને અભ્યાસ માટે મોકલવા છે તો પણ તમને અભ્યાસની લોન પણ એ ખૂબ ઓછા દરે મળતી હોય છે. કોઈ સ્કિલ એટલે કે કોઈ કારીગર છે એ પોતે પોતાનો ધંધો શરૂ કરવા માગે છે તો એમને ઓજારો ખરીદવા માટે
પણ સરકાર યોજના સહાય આપે છે. બહેનો અહીંયા ઉપર ઉપસ્થિત છે તો તેઓ એક પોતાનું સખી મંડળ ઊભું કરી અને ગૃહ ઉદ્યોગ ચલાવી અને એમાંથી કમાણી કરી શકે છે, અને એમાં સરકાર સબસિડી પણ આપે છે અને લોન સહાય પણ આપે છે. અને મને કહેતા આનંદ થાય છે કે તાલુકા પંચાયત વિરમગામ દ્વારા આ યોજનાનો ગામે ગામ અને છેવાડાની બહેનો સુધી યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે, અને એ લોકો ભરપૂર આનો ઉપયોગ કરી અને પોતાના ઘર ગુજરાન ચલાવી શકે છે. અહીંયા આ બધી એજન્સીઓ આજે સામે ચાલીને તમારે માટે આવી છે. ખુદ જિલ્લા પોલીસ વડા આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે વ્યાજખોરો વિરુદ્ધ તો મુહિમ ચલાવવી જ જોઈએ. આવા વ્યાજખોરો જો છૂપા હોય તો એમને ઉઘાડા પણ પાડવા જોઈએ, અને જે જરૂરિયાતમંદ લોકો છે એમને લોન માટે બેંક, પોસ્ટ ઓફિસ કે સરકારી કચેરીના દરવાજા સુધી પણ આપણે એમને લઈ જવા જોઈએ, જેથી કરીને એમને એ આવા વ્યાજખોરોના ચક્કરમાં ફસાય નહીં અને ફસાયેલા હોય તો બહાર આવી શકે. એટલે આજે પબ્લિક, પોલીસ અને સિસ્ટમ એટલે કે તંત્ર, આજે ત્રિવેણી સંગમ છે. આજે પબ્લિક, પોલીસ અને સિસ્ટમ ત્રણેય ભેગું થયું છે, એટલે વ્યાજખોરોનો તો હવે સફાયો નિશ્ચિત છે, પણ આપણા જિંદગીને બહેતર બનાવવા માટે જો નાણાકીય વ્યવસ્થાની જરૂર હોય તો એને માટે પણ અહીંયા સાચું માર્ગદર્શન, સલાહ અને ફોર્મની વિગતો કેવી રીતે ભરવી એની પણ અહીંયા માર્ગદર્શન માટે ઉપસ્થિત છે. આપણી વચ્ચે નગરપાલિકાના એક અધિકારી છે કે જેઓ નગરપાલિકા વિસ્તારમાં જો કોઈ ફેરિયા માટે વસ્તુ વેચવા માટે એમને કોઈ સહાય જોઈતી હોય વગર વ્યાજ, તો એને માટેની યોજના છે. હું કહીશ કે ઝડપથી એ આપણને સમજાવે, જેથી કરીને તમામ લોકોએ સાંભળીને જરૂરિયાતમંદ લોકો સુધી એને પહોંચાડી શકે. ભારત માતા કી. મિત્રો, વડીલો, માતાઓ, બહેનો, થોડી વાર શાંતિ રાખીશું. સ્પીકરની થોડી તકલીફ હોવાના કારણે થોડું તમને સાંભળવામાં તકલીફ ના થાય એટલા માટે થોડી વાર આપણે શાંતિ રાખીએ. નગરપાલિકા વિસ્તારમાં ફેરી કરતા ફેરિયાઓ જેવા કે શાકભાજી હોય, બોરિયા, બક્કલ એવું બધું વેચતા હોય, અથવા પાછળનું પાથરીને જે ધંધો કરતા હોય એવા લોકોને પહેલી લોન એટલે 10,000ની લોન 971 જણને લોન આપણે આપી છે. જે લોકોએ લોન કમ્પ્લીટ ભરપાઈ કરી છે એવા લોકોને બીજી લોન મતલબ 20,000ની લોન એ 442 લોકોએ એવી લોન લીધી છે. 20,000ની લોન પણ જેને લઈને કમ્પ્લીટ હપ્તા ભર્યા હોય, રેગ્યુલર હપ્તા ભર્યા હોય એવા લોકોએ 50,000ની લોન આપણે આપેલી છે. 89 લોકોએ એવી લોનો લીધેલી છે. હું NULA વિભાગમાંથી વિરમગામ નગરપાલિકામાં છું. સખી મંડળની વાત કરી જેવી રીતે, એ રીતે વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં પણ સખી મંડળો હોય છે, જેને સ્વસહાય જૂથ આપણે કહીએ છીએ, જેમાં તમને તો બધાને ખ્યાલ જ છે 10 બહેનોનું એક ગ્રુપ બન્યું હોય એ લોકો માટે. એ 10 બહેનો મળીને કોઈ ધંધો રોજગાર કરે, કોઈ ગૃહ ઉદ્યોગ કરે એવા લોકોને આપણે બેંક લિંકેજ લોન કરાવીએ છીએ. 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની એવી લોકોને લોન આપણે અપાઈએ છીએ. 10 લાખ રૂપિયાની સુધીની જે લોન છે એની અંદર 4% વ્યાજ કેન્દ્ર સરકાર ભરે છે. તમારે માત્ર 12% વ્યાજ કે 11% વ્યાજ હોય બેંકનું જનરલી તો તમારે 7% જ વ્યાજ ભરવાનું આવે છે. એવી રીતે SEPI એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, સ્વરોજગાર ઘટક, માનો કે કોઈ કરિયાણાનો ધંધો કરે છે, કોઈ બ્યુટી પાર્લરનો ધંધો કરે છે, કોઈને દુકાન છે નાની એવી, કોઈ એક વ્યક્તિને એવી લોન લેવી છે તો એવી SEPI અંતર્ગત લોન મળે છે 2 લાખ રૂપિયા સુધીની. એ લોકોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લેવા ઈચ્છતા હોય એ લોકોએ નગરપાલિકામાં આવવાનું, નગરપાલિકામાંથી જે ડોક્યુમેન્ટ્સ કહીએ એ ડોક્યુમેન્ટ્સ લાવવાના. આપણે એમને લોન બેંકમાં ફોરવર્ડ કરીએ છીએ અને બેંકવાળા એમનો ધંધો જોઈને પછી એમની કેપેસિટી પ્રમાણે લોન આપે છે. તો આટલી બધી યોજનાઓ છે, તો આપણે આવી યોજનાઓથી બાકાત સુકામ રહીએ તો હું નગરપાલિકા વતી વિનંતી કરું છું કે આવો અને આપણે સૌ આવી રીતે યોજનાઓ વિશે જાણકારી મેળવીએ અને લોનો લઈએ. અસ્તુ. ખૂબ ધન્યવાદ. આપણે જોયું કે બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય, તાલુકા પંચાયત કચેરી હોય, રેવન્યુ હોય, નગરપાલિકા હોય, એ બધા કટિબદ્ધ છે
આપણી જરૂરિયાતને પહોંચી વળવા માટે અને વગર વ્યાજ અથવા એકદમ સસ્તા દરે લોન આપવા માટે, તો આપણે એનો ભરપૂર લાભ લેવો જોઈએ. અને એવું જો કોઈના મનમાં હોય કે મને પૈસાની જરૂર પડે ત્યારે મને તાત્કાલિક લોન નથી મળતી, તો એ તમારો ભ્રમ છે, ખોટી માન્યતા છે. જો તમે જરૂરી એક બે ડોક્યુમેન્ટ સાથે સંસ્થા પાસે પહોંચી જાઓ તો તમને ઇમિડિયેટ, એટલે કે બહુ જ 2-3 દિવસ કે 1 વીકના ગાળામાં જ લોન સેન્કશન થઈ જતી હોય છે. એટલે ઝડપથી પૈસા જોતા હોય તો પણ શોર્ટકટ વાપરીને વ્યાજખોરો પાસે પૈસા વ્યાજે લેવા જવાની જરૂર નથી. અને આ વ્યાજે લેવા જશો તો ક્યારે તમારું વ્યાજ પણ ચૂકતે નહીં થાય અને તમારું મુદ્દલ પણ ઊભું રહેશે. અને એ જો અવાજ તમે નહીં ઉઠાવો તો તમે તમારી આગલી પેઢી પણ આ જ ભોગવ દુઃખ જે છે કષ્ટ ભોગવતા રહેશે. એટલે અત્યારથી જો તમારે તમારી પરિસ્થિતિ બહેતર કરવી હોય તો સરકારે જે મુહિમ ચલાવી છે એનો લાભ લેવો જોઈએ અને લોન, સરકારી લોન લઈ અને પોતાના બિઝનેસને વેગ આપવો જોઈએ. હું ફરી વખત પોલીસ વિભાગ તરફથી તમામને વિનંતી કરું છું કે તમામ લોકો આ યોજનાઓનો લાભ લે અને સામે ડેસ્ક ઉપર ઇન્ફોર્મેશન જે છે એ લઈ શકે છે. તાલુકા પંચાયત વતી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, એમાં સ્ટાર્ટઅપ ફંડ SHG જે છે એ સ્વસહાય 1 લાખ રૂપિયા સુધીની. આપણે તાલુકા પંચાયત વિરમગામથી TDO ઓફિસ મહેશભાઈ, જે મંચ ઉપર પહેલા મહેમાનો અને ગામજનો, જે જેમ બેને વાત કરી એમ કે મારો બાબો ભણાવવા માટે મેં લોન લીધેલી CA બનવા માટે, એવી જ રીતે આપણે NRLM યોજના જે ચાલી રહી છે ગામડા ગામ્યની, સિટીની અલગ છે ગામડાની અલગ છે, તેવી રીતે 68 ગામ છે, ટોટલ 68 ગામની અંદર 1600 જેટલા SHG આપણા બનાવેલા છે. એની અંદર આપણે હાલની અંદર સ્ટાર્ટઅપ ફંડ જે આપ્યું છે, જે 10 પેલોને SHG બનાવી એના માટે કે એમને ચટ્ટાઈને રજીસ્ટર લાવવા માટે 2500 લેખે એક SHG ને 1 લાખ રૂપિયા આપણે હાલ ધિરાણ કર્યું છે બહેનોને. અને સ્ટાર્ટઅપ ફંડ VO જે હાલના તબક્કે છેલ્લા 6 માસની અંદર બીજું 8 લાખ રૂપિયા આપણે ધિરાણ કર્યું છે જે VOને. રેવોલિંગ ફંડ, જે રેવોલિંગ ફંડ 3 માસિક આપવાનું થાય છે, એની અંદર આપણે 3.5 લાખ રૂપિયા છેલ્લા 2 મહિનાની અંદર આપેલા છે. કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, જે 13 લાખ રૂપિયા આપણે બેનોને SHG ઉપર રોજગારી માટે આપેલા છે, 13,50,00,000. અને આગળ કેશ ક્રેડિટ, જે બેંકનું ધિરાણ, જે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને SBI, તો એનું કુલ કેશ ક્રેડિટ 60 લાખ રૂપિયા જેટલું ધિરાણ કર્યું છે આ 3 બ્રાન્ચોએ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને SBI. અને મુખ્યમંત્રી ઉપક્ષ જે લોન 50 જેટલી આપી છે, એટલે ઓછામાં ઓછા આપણે 5 લોન આપી, 5 લાખ મુખ્યમંત્રી મહિલા ઉપક્ષની યોજના અલગ ચાલે છે વગર વ્યાજની છે, એના પણ આપણે 5 લાખ ટોટલ આ દિન સુધી ગામડાના છેલ્લા છેવાડા સુધી જે બહેનોને રોજગારી માટે 94.70 લાખ રૂપિયા જેટલું આપણે ધિરાણ કર્યું છે આ 68 ગામની અંદર. અને અત્યારે હાલ જે તે બેંકનું વ્યાજની વાત કરી તો વ્યાજ કોરોનાના અનુલક્ષી જે આપણે બેંક 12% લેખે વ્યાજ આપે છે, ઘણી બેંકોમાં 11% રેશિયો છે, એની અંદર તાલુકા પંચાયત કચેરી હસ્તે આપણે 5% માફ કરીએ તો બેનોના 6% વર્ષે પૈસા પડે છે. લેવાય કે ના લેવાય લોન બેંકની? અવાજ તો આપો. સરસ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમે મને સાંભળે. બહેનોના ચહેરા ઉપર જે ખુશી દેખાય છે એનો મતલબ જ એ છે કે એમણે સરકારી સહાયનો લાભ લીધો છે. તો આવે જ ખુશી, આવું જ સ્મિત ગામડાની દરેક બહેનોના ચહેરા ઉપર આવે એવી અમારા વિભાગની પણ ઈચ્છા છે કે જેથી બહેનો સ્વનિર્ભર થાય અને કોઈ પણ સમસ્યાનો સામનો એ લોકો જાતે કરી શકે. કોઈ પણ કાયદાનો એમના વિરોધી કૃત્ય થતું હોય તો પણ અમે એની મદદ કરી શકીએ એ તમામ બાંહેધરી પોલીસ વિભાગ પણ આપને આપે છે. કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ છીએ. હું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AJ ચૌધરી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનને
વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. વિરમગામ ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત વિવિધ સરકારી સહાય લોન યોજનાના આ કાર્યક્રમમાં અત્રે પધારેલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ વડા શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ તેમજ વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએસ ચૌહાણ સાહેબ તથા મંચ ઉપર ઉપસ્થિત વિવિધ નગરપાલિકા તેમજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, બેંક અધિકારીઓ તેમજ અત્રે જે આપણને માર્ગદર્શન પૂરું પાડનાર એસબીઆઈ બેંક ઓફ બરોડા તેમજ પોસ્ટ વિભાગના પ્રતિનિધિ, અધિકારી, કર્મચારી તેમજ વિરમગામ નગરના તથા વિરમગામ તાલુકામાંથી પધારેલ ભાઈઓ બહેનો તથા મીડિયાના મિત્રો, આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તમે અમારા આમંત્રણને માન આપી અને સૌ અત્યારે ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. કાર્યક્રમ પછી ચા અને નાસ્તા અને પાણીની આયોજન કરવામાં આવેલું છે. તમામ ચા પાણી કરીને જાય.